اے مومنو مبارک رمضان کا مہینہ. اللهم اشبه كل جائع. خدا بندہ بدائے بھوکیوں نہ پیٹوں نے تو بری دے. گئے کل اپنی بات قرآن نے یہ آیت اوپر پہنچی تھی جہاں خدا بند کریم کی اچھے کہ ہمیں تمہارو امتحان لے سو وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِنَ الْأَمْوَالِ والأنفس والثمرات وبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون. يا أما يتمي أزمان سوء أزمان سوء إما كن شك نتيجة تمر امتحان نليبا معاوي امتحان ليبا معاوسي خوف تي بھوك تي مالنا نقصان تي أولادنا نقصان تي تمر نفوس تمر نفسو تي خالی بشارت ہی لوکا واسطے چھے جے صبر کر سے بشارت نے مطلب یہ تھا چھے کہ گڈ نیوز سارا ساری خبر خوشخبری او لوکا واسطے چھے جے صبر تھی کام لیے نہیں کہتا ہوئی چھے کہ جارے پر لوکا کو مصیبت آوے تو یہ کہتا ہوئی کہ انا للہ و انا الیہ راجعون کہ آپ نے بتایا اللہ جانے اللہ طرف تھی چھے اللہ پاس سے پاچھا جوانا چھے હું દરસા પછી એક બે મિનિટ નો ટાઈમ મારા પાસે હોય છે. આજે હું 5 મિનિટ મોરો શરૂ કર્યો છું. દરસા પછી એક ભાઈએ મને સવાલ કર્યો કે સબર નો મતલબ શું હોય. સબર નો મતલબ આટલી નાની થોડા વખતમાં થોડા સમયના અંદર સબર બોલવું બહુ મુશ્કેલ છે. સબરના બારામાં તો ભાઈને કીધું કે આ ટાઈમ નથી, ઇન્શાઅલ્લાહ કાલે અમે વાત કરશું. સબરનો મતલબ એ મારું ધ્યાન ખેંચ્યા કે મને કહે કે સબરનો મતલબ એ કે આપણાથી બધું ખલાસ થઈ ગયું તો અમે બેસી જાય એક જગ્યાએ અને કાંઈ ન કરે એ સબર કહેવાય. કે આપણે જિદ્દોજહેદ કરવી જોઈએ અને કોશિશ કરવી જોઈએ અને અમે પાછું કરવું જોઈએ બધું જે આપણે ગુમાવ્યા છે, જે ઇમ્તિહાનમાં ગયું હોય. ખુદા કરે કે આપણે આવા હોય કે આપણે ઇમ્તિહાન લેવાય. અમુક ટાઈમે તો એવું થાય છે કે આપના ખોટા ગુનાહોથી ખોટા કરતૂતોથી જે ગઈકાલે હું કીધો એક આપનું નુકસાન થાય છે. આપણે ભૂખો રહેવું પડે છે કે આપણા પોતાના કર્તવ્યોથી એક નુકસાન થાય છે જે બહારથી માણસો બીજાઓને નુકસાન પહોંચાડે છે એના થકી. ના, એનો મતલબ એ નથી કે તમે બેસી જાઓ એક જગ્યાએ અને શાંત થઈ જાઓ ને તમે કહો બસ એ ખુદાની મરજી હતી થઈ ગયું. એ સબર ના કહેવાય. સબર એને કહેવાય કે એક તો અલ્લાહની રાજીપા ઉપર તમે રાજી રહેવું જોઈએ કે ઓકે આ ઇમ્તિહાન અગર હોય તો ખુદા મને કામયાબ કરે ને હું ઈમાન મારું નહીં ગુમાવીશ, એના ઉપર હું સબર કરીશ. પણ સબરનો એ મતલબ નથી કે તમે શાંત બેસી જાઓ, તમે પાછું મહેનત કરવાની છે ને જ્યાં હતા ત્યાં પહોંચવાની કોશિશ કરો. બીજું મને દાખલો આપ્યા કે તમને કોઈ થપ્પડ મારે તો તમે શું કરશો, બેસી જશો? તમને કોઈ ગાળ આપે તો તમે શું કરશો, બેસી જશો? એનો જવાબ હું ભાઈને ના આપ્યો ત્યાં હું અહીંયા આપું છું. પાછું મારી એક આદત છે, મને જે સવાલ થશે હું પબ્લિકમાં જવાબ આપીશ. મને કોઈ થપ્પડ મારે તો હું એને બીજો ગાલ આપી દઈશ કે ભાઈ આ કેમ મહેરૂમ રહી જાય, આ મને માર્યો છો તો અહીંયા તો આના પણ મારી દે. એ અગર એક થપ્પડ મારે, બે થપ્પડ મારે અને દિલ ના ભરાય તો એને બીજો આપીશ કે ભાઈ તું કર, મને કાંઈ વાંધો નથી એમાં. કેમ કે એ મારા પર્સનલ ઉપર મને અટેક કરે છે અને એમાં મારું એક નીચું નથી થતું. હું નીચે ભલે પોતાની નજરમાં કરું છું પોતાને, પણ હું નીચે થવાનો નથી. એના જુલમ કરવાથી એવું નથી કે મારું દબાઈ જશે. આપણા પાસે મોટામાં મોટો દાખલો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જાત છે. યઝીદને લાગતું હતું કે ઇમામને ખલાસ કરી નાખીશ, મારી નાખીશ તો ઇમામનું નામ પતી જશે. નહીં, ઇમામનું નામ તો ઉપર આવશે. યાદ રાખજો, કોઈના ઉપર તમે જુલમ કરશો તો તમે ખલાસ થઈ જશો, પણ એ માણસ બાકી રહેવાનો છે. કોઈને અમે ગાળ આપીએ, કોઈના ઉપર અમે જુલમ કરીએ તો એનો મતલબ એ નથી કે એ અમે દબાવી દીધા છે. નહીં, એ દબાવવાનું નથી, તો હજી ઉભરશે અને વાર છે. તો આ સબર ન કહેવાય. સબર પોતાના ઉપર જ્યારે વખત આવે તો અલ્હમ્દુલિલ્લાહ, કેમ કે તમારી નજરમાં તમે પોતાને પડાવી નાખો, સાવ જ નીચે ચાલ્યા જાઓ. કેમ કે તમારું ઈગો હોય ને
આપણો પાસે ઈગો આપણે બહેકાવે છે કે ના મારા પાસે તાકાત હોવા છતાં હું કંઈ નથી કરતો તાકાત હોવા છતાં તમે કંઈ કરો તો એને કહેવાય સબર બરદાશ્ત કરી રાખો કેમ કે આપની નજરમાં ખાલી એક જ વસ્તુ હોવી જોઈએ કે જે હું કરી રહ્યો છું એમાં ખુદા ખુશનુદ છે ખુદા રાજી છે કે નથી જે કરી રહ્યો છું અલ્લાહ વાસ્તે કરી રહ્યો છું કે મારા પોતા વાસ્તે કરું છું બીજો એક્ઝામ્પલ આવે છે અમર બિન અબ્દુલ લાહનતુલ્લાહ અલૈહ જ્યારે ઇમામ અલી અલૈહિસ સલામના સામે આવે છે અને જંગ કરે છે તો ઇમામ અલી અલૈહિસ સલામ એના સીના ઉપર જઈને બેસી જાય છે અને છાતી ઉપર જઈને બેસી જાય છે બસ થોડીક વાર છે કે એને મારી નાખે અને એ ગુસ્તાખી કરે છે ઇમામનું અપમાન કરે છે કેવી રીતના મોઢા ઉપર થૂંકે છે આજે આપણા ઉપર કોઈ થૂંકે તો અમે શું કરશું તો અમે તો એને ખલાસ કરી નાખીએ તારી મજાલ કેમ થઈ કે તું મને આવી તમે ઇમામ હટી જાય છે જંગમાં પણ મેદાને જંગમાં પણ જ્યાં લડાઈ થઈ રહી છે ઇમામ ત્યાં આપણે સબક આપે છે ઇમામ હટી જાય છે અને દૂર વટાઈ જાય છે થોડીક વાર એને મૂકી દે છે પાછું જ્યારે ઇમામ જાય છે તો એ સવાલ કરે છે કે તમે તો ખલાસ કરવાના હતા ત્યાં પહોંચી ગયા હતા તમે કેમ મને ન માર્યા એ સબર ઉપર વાત થઈ રહી છે તો ઇમામ કહે કે જ્યારે હું તને મારવા વાસ્તે આવ્યો હતો ત્યારે હું અલ્લાહના લીધે કામ કરતો હતો કે મને ખબર હતું કે ખુદા ખુશ રહે મારાથી પણ તું જ્યારે મારું અપમાન કર્યો તો એમાં મારો પર્સનલ ગુસ્સો આવી ગયો હતો ને મને નથી ખબતું કે મારા લીધે મારા પોતાના પર્સનલ ગુસ્સાના લીધે હું તારો બદલો લઉં એમાં ખુદાની મરજી ક્યાં ગઈ પછી જે હું કરીશ હું અલ્લાહ વાસ્તે કરીશ જે પણ હું કરવાનો છું ખુદાને ખુશ રાખવા વાસ્તે કરીશ એક મોટું સબક છે ને આપણે બધાને આ સબક ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ આપણી લાઈફના અંદર પ્રેક્ટિકલ લાઈફના અંદર એ આપણે લઈ આવવું જોઈએ એક વાત યાદ રાખજો કોઈ તમે બે ઇજ્જત કરે ને તો એને એનાથી બીવાનું નહીં હું વારંવાર પાછો રિપીટ કરીશ માફ કરજો મારી જબાન ગુજરાતીમાં જરાક કમઝોર છે હું જ્યારે કહું તમે એમાં મને પણ તમે સાથે સામેલ કરી નાખજો અમે હું વારંવાર કહીશ અમો બધાય જ્યારે આપણે લાગે કે અમારું કોઈ અપમાન કર્યું છે તો એમાંથી બીવાનું નહીં તમારું અપમાન થવાનું નથી ને તમે કોણ ને અમે કોણ કે જે આપણી ઇજ્જતની વ્યાધિ કરીએ અલે ઇજ્જતુ લિલ્લાહ ઇજ્જત ખાલી અલ્લાહ વાસ્તે છે બીજા કોઈ વાસ્તે નથી પછી એ ખુદાવંદ કરી પોતા વાસ્તે જે રાખ્યો છે ઇજ્જત એમાંથી થોડી ઘણી આપણે આપી દઈએ છીએ તો આપણે એની વ્યાધિ કરવાની નથી وَتُعِزُّ مَن تَشَاءُ وَتُذِلُّ مَن تَشَاءُ بِيَدِكَ الْخَيْرُ જેને તું ચાહે છે ઇજ્જત આપે છે ને જેને ચાહે છે તું ઝલીલ કરે છે તારા હાથમાં જે છે એ બધું આપણે વાત કરીએ ભૂખ આજે બપોરનો હું અહીંયા આવ્યો હતો એતેકાફ આપણા નાના ભાઈઓ બુઝુર્ગો જે પણ અહીંયા હતા ભાઈઓ બહેનો માઓ મારી આ લોકો સાથે થોડીક વાત કરવા વાસ્તે એમાં એક વાક્ય હું સંભળાવ્યું હું કીધું માફી ચાહું છું બધાથી જે હતા બપોરના કે રિપીટ કરું છું પાછું રિપીટેશનમાં કંઈ નુકસાન નથી કેમકે પાછું મેમરી ફ્રેશ થઈ જાય તમારી નબી દાઉદ અલૈહિસ સલામ અલ્લાહના એક મોતબર મોટા નબી હતા એક વખત શૈતાન સાથે એનો મુકાલમો થાય છે વાતો વાતચીત થાય છે કે શૈતાને પૂછે છે કે તમે એ શૈતાને કહે છે તું કયા હરબા ઇસ્તેમાલ કરે છે હરબા એટલે કયા ટૂલ્સ કયા સાધન તું ઇસ્તેમાલ કરે છે જેના લીધે તું માણસને બહેકાવી શકે છે આસાનીથી તો શૈતાન જવાબમાં કહે છે કે મારા પાસે ત્રણ સાધન છે અગર વાંધો ન હોય તો હું તમારામાંથી જે હતા એમાંથી કોઈને પૂછીશ અગર તમને યાદ હોય તો મને આ ત્રણ સાધન કયો કે શું છે દોલત ઔરત પેટ ભરેલું જે માણસનું પેટ ભરેલું હોય શેતાન કહે છે મને બહુ આસાનીથી હું એને બહેકાવી દઉં છું તો નબી દાઉદ ત્યારે શેતાને કહે છે કે શેતાન તું મને કીધો કે પેટ ભરેલું હોય તો મને આસાનીથી તું બહેકાવીશ નબી છે એને ખબર છે એ નહીં બહેકે પણ આજ દિવસ પછી હું વાયદો કરું છું કે તારા આ કહેવાથી મને ખબર પડી કે તું બહેકાવીશ તો હું આજ પછી મારું પૂરું પેટ ભરીને ક્યારે નહીં ખાઉં હું મારું પેટ અડધું રાખીશ એ નબીઉલ્લાહ શેતાન આવી જોઈને નબીને કહે છે કે બસ આજ પછી તું મારો પવાયદો સાંભળી લેવું પછી આજ પછી તારા પછી કોઈને પણ હું નસીહત નહીં કરું કેમ કે એમાં નુકસાન થાય છે શેતાન એક ટૂલ ખબર પડી ગઈ ભૂખ એક ફાયદો છે હું ગઈકાલ અમે વાત કરી
فاستنگ روجا ای بدا فائدہ رکھے چھے فائدہ کارک چھے امام جعفر صادق صلوات اللہ وسلام علیہ امام فرمائے چھے حسن الخلق یزید فی الرزق آپ نے کپے چھے بدائیں نے کہ اپنی روجی میں بدار اتھائی تو امام کہے چھے حسن الخلق اختیار کرو مانا سو ساتھے پوتانا سارا اخلاق تھی پیش آؤ پوتانا گمنڈی تکبر غرور کوئی نے بولا بیسے صلو علی محمد و آلہ حسن خلق حسن خلق اتنے سارا اخلاق سارا اخلاق کے اندر اپنا بھائیوں اپنی پتنیوں اپنا بچہ ہو انشاءاللہ میں نے موقع مر سے تیارے ہوں حقوق نہیں اوپر جارے بات کروانا چھو آجے اگر موقع مہیلو تو آجے آجے رات نہ اگر نہ مہیلو تو بچی کہہ رہے یہ بدائی حقوق اپنا اوپر جے چھے جین لوگ کا پر اپنا ساتھ سبند راکھا چھے خاص کرینے پوتانی فیملی خاص کرینے تمہارا بار بچہ ہو خاص کرینے تمہارا بھائی ہو خاص کرینے ای لوگ آؤ جے تمہارا ساتھ ایک دین میں حال شامل حال چھے ایک امیر امیر المؤمنین ولایت نے اعلان کروا وارا چھے ایک بھائی پوتانو بھائی چھے بیجانو بھائی چھے الوگا ساتھ حسن خلق سارا ہمارا سارا اخلاق تھی تمہیں پیش آؤ تو ای کارن بنی جیسے تمہاری روجی میں ودارو کروا بیجو رسول فرماوے چھے دم علی الطہارہ یوسع علیک فی الرزق پوتانے پاکو پاکیزہ رکھو طاہر رکھو انو مطلب سو وزونی حالت ماریو ای تو پریکٹیکالیٹی سامے جے چھے فیزیکلی جے پن تمہیں کپڑا پہرو جے پن تمہیں کائیں کرو ای بدو صاف ستھرا نے پاک دامن پیو پاک دامن ای تو باہر نو دامن آپ نے جے دیکھا چھے میں جے پہرا چھے کپڑا ای پاک ہوا جو یہ پن ساتھے ساتھے رسول کہے چھے کہ پوتانی سوچ نے پاک رکھو تمہارا مغز نے پاک رکھو تمہارا اندر نو جے نفس چھے انہیں پاک رکھوانے کوشش کرو تو تمہاری روجی پوت میرے ود سے پاک رکھوانو مقصد ہی کہ کوئی نہ بارا میں خراب نہیں بچار کر جو کیا ریک پڑھو اے وہ نہ تھا ہے کہ تمہارا تھکیب بیجا کوئی نہ تمہارا بچاروں تھی پر نقصان پہنچی جائے اپنا ماں ایک خصلت چھے ایک کمی چھے آپ نے کھوجا ہو چھے نہیں پاچھو کہ اس کو کھوجو چھو ان کو تمہارا جو بھائی چھو آپ نے ماں ایک بیادی ہی چھے کہ آپ نے لکھا پہ کہ آپ نے بھی جو بھائی چھر تو تھائی آپ نے پاسے جو چھے ہی آپ نے کھا پہ کہ آپ نے سنبھاڑی لیے نے بیجا نے دباوی تھا کہ اگر یہ نانو ہسے تو آپ نے تھا سے کہ نہ آئی تو آپ نے اندر اگرے سے یہ اندر ایوانی وہاں کھوٹی یہ تمہارو نہ تھی جے تمہارو پاسے چھے یہ امانہ چھے خدا ہے تم نے آئی پوچھے تو تمہیں پن فرج تھے چھے تمہیں پن انہیں ہاتھ پکڑی لیو نے انہیں ساتھے ساتھے لیتا جاؤ چاہو پتا نہ کہ پچھارتا جاؤ آ ایک بات کہ مانا سونا وچار کھوٹا وچاروں کی آپ نے لگتو ہوئی کہ ہوں اٹھو بدو بنائی ہو چھوں مارا پاسے اٹھنی بدی ملکت چھے کہ مارا ستر مارا سات جنریشن سات نسل سودی مارا بچہوں نے تکلیف نہ تھا اگر آپ نے ایو لگتو ہوئی تو شداد نمرود فرعون جیبا گھنا گھنا آئیما نے گھنا گیا آج کوئی آلوکہ نو نام لیوہ وارو نہ تھی تو آپ نے دولت آلوکہ نہ سامنے تو کائیں بنا ہوئی اگر آپ نے اٹھو بھروسو چھے اپنی دولت اوپر تو آپ کھوٹو چھے نئی دولت جے بیجاؤں نے حق کھائی نے بیجاؤں نے ذلیل کری نے بیجاؤں نے نقصان پہنچاڑی نے بیجاؤں نے کھٹا مشورہ دے نے فسا بھی نے پوتے آگر نکڑی جوا تھی جے دولت ہمیں کما ہو چھو یہ دولت میں برکت نہ ہو آپ نے دعا کرے سوارنا نماز پچھی در ہو جو میں دعا کرتا ہوئی چھے کہ پروردگار آپ نے رزق تارا ہاتھ میں چھے اگر یہ آسمان میں چھے تو انہیں نازل کر اگر تو انہیں نازل کری چکے ہو چھو تو تو انہیں مارا سمیں ظاہر کر اگر ظاہر کر رہے چکے ہو تو میں نے عطا کر اگر تو میں نے عطا کر چکے ہو چھو تو تو بچی میں نے ایمہ برکت آ ضروری نہ تھی اگر ایو ہو تو امام دعا نہ کہہ رہا ہو کہ خدایا تو میں اگر عطا کر چکے ہو چھو میں نے خبر نہ دی اگر عطا کر چکے ہو چھو میں نے اگر دے چکے ہو چھو تو بچی تو میں برکت آ مارا باپ دادا ہو آپ نے کہتا تھا کہ موٹی دکان جو ہی نہیں سمجھوانو کہنا پاسے بہت دارے چھے
થઈ શકે છે કે મોટી દુકાન જોઈને એના પાસે બરકત ન હોય આ પૈસામાં એક નાનો માણસ છે નાની દુકાન ચલાવે છે ફાનુસ બારીને પણ દુકાન ચલાવતો હોય કદાચ ફલાકા પાસે બરકત હોય બરકતનો મતલબ સાવ જ અલગ છે જે આપને લીએ છે એ બરકત નથી હોતી એક બીજી વાત અગર આપને ખબર હોય કે આપના રોજીમાં વધારો થાય આપણે ક્યારે ભૂખા ન રહીએ تو آية الله شيخ ما مقاني يعني بوتاني كتاب ما اوچھا ما اوچھا 175 راستا بتا رہے سے تم نے کہ آ کرو تو آ خاصے آ کرسو تو آ خاصے آ کرسو پر اے ماتے خالی تھوڑا آ کتاب ما بیان کرو ما ایوا چھے جے ہوں کریس سو تھی پہلا تما نہیں راکتا تما اللہ سو گرید تما હોપ આશા છે તમને શું કહેવાય કે આપણા પાસે જે છે એનાથી વધારે ખબર છે બધાને હોય બધાને તમા હોય લાલચ લાલચ નહીં રાખો લાલચ ઇઝ અ વેરી રાઇટ વર્ડ વેરી વેરી નિયર બહુ બાજુમાં છે તમારી સ્વાહિલીમાં કહેવાય છે તમા નીંગી બેલેંગીઝા તમે વધારે લાલચ રાખશો તો આગળ જતા તમને કંઈ નહીં દેખાય અંધારું જ દેખાશે તો તમે તમાથી બચીને રહેજો તમા નહીં રાખતા પહેલી વાત લાલચ વધારે નહીં કરતા એનું બીજું મકસદ મેં એ શકે કે જે ખુદાવંદે કરી તમને આપ્યું છે કોન્ટેન્ટમેન્ટ ઇંગ્લિશમાં વર્ડ છે કોન્ટેન્ટમેન્ટ સંતોષ ભરેલું હોય જે પણ હોય આપણા પાસે જે પણ છે સેહત પણ જેટલી સારી છે સંતોષ હોવું જોઈએ ઇન્સાન આપણે કાલની વ્યાધિ કરતા હોય છે કે કાલે શું થશે આપણું કાલની વ્યાધિ તમે કેમ કરો છો ઇંગ્લિશમાં કહેવત હોય છે સન્ડે નેવર કમ્સ સન્ડે ક્યારે નહીં આવે આપણે બધાએ ખબર તો હોય કે ક્યારે સન્ડેનો દિવસ આવે રવિવારનો દિવસ આવે કેમ આરામ સન્ડે વિલ નેવર કમ સન્ડે નેવર કમ્સ કેમ કે જે રીતે આવે છે ફાસ્ટ એવી રીતે ફાસ્ટ જાય છે પાછું આપણે તમામમાં હોય છે કે ક્યારે સન્ડે આવે ને અમે વધારે સુઈ શકીએ ભલી વટાઈ જાય છે ખબર નથી પડતી તમારી અંદર કેમ એક વાર બીજી વાત મગરિબ ને ઈશાની વચમાં સુવાથી પરહેઝ કરજો કોશિશ કરો કે મગરિબ ને ઈશા ની વચમાં સુવાનું નહીં ફજર ને સવારના સૂરજ ઉગ્યા વખતે તમે ખાટલા ઉપર નહીં રહેજો ફજર નો ટાઈમ આવે તમે જાગી જાઓ ને સૂરજ ઉગી જાય સૂરજ રાઈઝ થઈ જાય ઉપર વટાઈ જાય ત્યારે તમે જઈને તમે થોડું આરામ કરવું હોય તો કરી શકો છો આપણા વાસ્તે બહુ ફાયદો છે યુરોપમાં જે અમે રહીએ છીએ આપણા વાસ્તે બહુ ફાયદો છે ખાસ કરીને સમરમાં કેમ કે 8 વાગે નમાઝનો ટાઈમ થાય છે ફજરની નમાઝનો ટાઈમ 8 વાગે થાય 4 વાગે સૂરજ નીકળી જાય બહાર તો અમે 8 થી 4 જાગીએ સૂરજ નીકળી જાય પછી અમે 5 4 કલાક મળી જાય 8 વાગે પાછું ઉઠી જાય તમારા લોકો જેવાને જલ્દી રાતે સુઈ જવાનું ને પછી ફજરના ઉઠવાનું ને પછી સુવાનું નહીં પાછું કેમ કે પછી કામમાં જવાનું છે એવું નહીં કે અમે સૂતા રહી જાય ને કામ અટાઈ જાય હાથમાંથી એ પણ ખુદા નથી કીધું ના મને અલ્લાહે વાયદો કર્યો છે બજુ જાગતો રહું ખુદા મારા ઉપરથી ફેંકી નાખશે એવી તો આવવાનું નથી તો મારું કહેવાનું એ રસૂલની હદીસનું ખોટું મતલબ નહીં કાઢતા કે ના એ ભાઈ કીધા કે મગરિબ ને ઈશાની વચમાં નહીં સૂતું નહીં સૂતું ફજર ને સનરાઈઝ સૂરજ તુલુ થાય એના વચમાં નહીં સૂતા નહીં સૂતું એવું નથી તમે જાગો ખુદા પાસે માંગો કારણ એ છે કે ફજર નો ટાઈમ જે છે ત્યારે ખુદા મંદે કરી બે મલક ને નીકળે છે જે આખી કાયનાત ઉપર પોતાનો અલ્લાહના ફઝલ કરમથી રિઝક બાંટી રહ્યા છે બધાય પાસે આવે છે એક એક પાસે આ મલક આવીને કહે છે ભાઈ તારું આ રિઝક આટલું છે આજે આટલું મરવાનું છે આજે તું 10,000 યુરો કમાવીશ કે આજે આજે તું 10 યુરો કમાવો છો આ તારું છે ફિક્સ થઈ ગયું છે કોશિશ મહેનત તને કરવાની છે કારણ એ છે કે બે વસ્તુ છે ખુદાવંદ કરીમ પોતા ઉપર રાખ્યો છે એક છે મોત ને એક છે રિસ્ક આપણે કોશિશ કરવાની પણ મળશે એટલું જેટલું એ ખુદાવંદ કરીમ તમારા ઉપર લખ્યો છે એનાથી વધારે તમને નહીં મળે ઇમામ અલી અલી સલામ ફરમાય છે જ્યારે માણસ દુનિયાથી વટાઈ જાય છે ને તો દાનો હોય ને ચોખાનું દાનો એક પણ દાનો એને નસીબ નહીં થાય
જેટલા દાના એના નસીબમાં લખેલા છે એટલા જ એને મળશે. આવી ગઈ મોત, પતી ગઈ વાત, ખલાસ, ચેપ્ટર ક્લોઝ. એટલે કુરાનમાં ખુદા કહે છે વમા તદરી નફસુમ બિઅય અર્ધ તમૂત, કે આ એ જ કારણ છે કે કોઈને પણ અમે આ ઇદરાક નથી આપ્યા, એવું વિચાર નથી કરવા દીધા કે તું ક્યાં મરીશ. અગર માણસને ખબર પડી જાય કે હું અહીંયા આ જગ્યાએ મરવાનું છું, એ ક્યારે કદમ નહીં લઈ જાય. અગર મને ખબર હોય કે હું રિયુનિયન જઈને મરી જઈશ, તો અહીંયા મને નથી લાગતું હું આવી શકું, હિંમત નથી મારામાં. એટલે આપણે ખુદા નથી કીધું કે તારી મોત ક્યારે આવશે ને તારી રોજી કેટલી છે. તો એ વ્યાધિ બે કરવાની આપનું આપનું કામ છે, કોશિશ કરવાનું. એટલે ગઈકાલ રાતના મંદિરમાં પણ ગઈકાલ રાતની મંદિરમાં પણ હું આ વાત કહી કે اعمل لدنياك تعيش كانك تعيش ابدا. دنيا ما هي بدك عم تقولوا كي تمنى هميشه واسطه دائما مهنت كرو خوف مهنت كرو. واعمل لاخرتك كانك تموت غدا. اخرت واسطه ايه تياري كرو كي تمنى كان مروانا شوكا خوف نرجعني بچما خداي راي خوف اللي بيك نرجع انت امين انا بچما كم زندگي بتا وانش ان شاء الله كامل شي بچي. ખુદાવંદ કરીમ કહે છે કે અલમાઈ ગ્રામ કહે છે પોતાના સગા વહાલાઓ સાથે કત એરહમી નહીં કરો. કત એરહમી એટલે કે જેના ઉપર તમારે રહેમનો હક હોય આ લોકો સાથે તમે સારા રિશ્તા ન રાખો, ખાસ કરીને પોતાના સગાઓ સાથે. ભાઈ ભાઈ સાથે, ભાઈ નું બેન સાથે, બેન નું ભાઈ સાથે, બેન બેન સાથે, મા બાપ સાથે. કદ એરહમી કરવાથી ઇન્સાનની બે ગાંઠી થાય છે. એક રોજીમાં તંગી થાય છે, બીજું ઉંમરમાં તંગી થાય છે. પાછી એ જ બે વાત આવી, ઉંમર ઇન્સાનની ઘટી જાય છે. ખુદાવંદ કરીમ તમને અગર 70 યર્સ 70 વર્ષની જિંદગી લખી નાખો તો તમારા કદ એરહમી કરવાથી તમારી 70 ના બદલે કદાચ થાય 30 વર્ષ ઘટી જાય. રજબ અલી ફૈયાદ, માફ કરજો મારું કાંઈક પાછું ખરાબ થાય છે. આ વાત ઉપર અમે પાછી કાલે ચર્ચા કરશું. આ બહુ ટોપિક ઇમ્પોર્ટન્ટ ટોપિક હતું ને આપણે કાલે પાછી એના ઉપર ચર્ચા કરશું. રજબ અલી ખૈયાત એક બહુ મોટા આરિફ હતા. ખૈયાત એટલે દરજી, જે દરજી હોય ને એ કપડાં સીતા હતા માણસોના ને વસૂલી કરતા હતા ને બહુ જ સીધા સાધા માણસ. જેને વાંચવું હોય ઇન્ટરનેટ ઉપર જાઓ તમે લોકો, ગૂગલ કરો ને રજબ અલી ખૈયાત લખો તો એની આખી હિસ્ટ્રી આવી જશે. એ કેવો માણસ હતો, એ માણસ એવા માણસ હતા કે ખુદાવંદ કરીમે એને તાકાત આપી હતી કે તું માણસના અંદરનો ભાગ જોઈ શક. અગર તમારા સામે આ હબીબ દેખાય છે તો અંદરથી રજબ અલી ખૈયાતને ખબર પડી જતી હતી કે આ વાકયા હબીબ છે કે બીજું કોઈ છે. એની સુરત અંદરથી બીજી હોય છે, આપણે નથી લાગતું. એક વખત જરા રજબ અલી ખૈયાત ચાલતા હતા ને એક જણ બીજા જણને એના છોકરાઓ બે સાથે હતા રજબ અલી ખૈયાતના, તો રજબ અલી ખૈયાત સાંભળે છે એક બીજાને કહે છે એ ગધેરા. આપણે બોલે છે ને અહીંયા તો નવું વર્ડ મને શીખવામાં આવેલું, એ ઘેલા. એ વર્ડ હું જાણતો ન હતો પણ અહીંયા બહુ સાંભળું છું. એ હમણાં તમારા દિલમાં ન હોય કે ઘેરાનો મતલબ એ મને ખબર નથી શું છે. તો મને કોઈ કહી પણ દે ને મને ખરાબ ન લાગવું જોઈએ કે મતલબ શું મને ખબર. એ ગાંડા આપણે કહી દેતા હોય છે નાની નાની વાતમાં, ને અમુક તો એવી હાલતમાં કરી રાખે છે અમે કે એવી ગાળો બોલે છે કે કોઈ હદ નથી. એવા ખરાબ અપશબ્દ આપણે બોલતા હોય છે. રજબ અલી ખૈયા સાંભળે છે કે એક માણસ બીજા માણસને કહે છે એ હેમાર, યા હેમાર એટલે એ ગધેરા. એના છોકરાને રજબ અલી ખૈયા કહે છે કે તમે ખબર નથી આ માણસને તમે નથી જોઈ શકતા હમણાં, હું એની અસલી જોઈ લીધો છું. એ એવલાને કહે છે ગધેરો પણ એની પાછળની સુરત આખી ગધેરા જેવી થઈ ગઈ છે. ઇન્સાન બદલી જાય છે. શાખીલા કાલે બપોરના જ્યારે અહીંયા પાછો એતકામ વાળા સાથે દર્શ થશે તો હું શકલ ઉપર વાત કરીશ ફરી કરી કે આપણા કામોથી કેવી રીતે આપણે આપણી સુરતને બદલાવીએ છીએ, કે કેવી રીતે અસર થાય છે આપણા ખરાબ કામો આપણી સુરતને કેવી રીતે તબદીલ કરી નાખે છે. આપણે લાગતું હોય છે કે અમે હરીસાના સામે ઉભા છે તો મારા જેવો રૂપારો કોઈ નથી, ચાંદનો ટુકડો. આપણે ઘણી વખત આપણી ભાઈઓને કહે છે તું તો ચાંદના ટુકડા, અંદરથી આપણે ખબર છે કે એ કેવી ચાંદ છે. અમે
અને જ્યારે પણ દુઆ પડે છે વજુ કરતા ટાણે એ કહે છે અલ્લાહુમ્મ બય વજહી યોમ તસવદ ફીલ વજુ વલા તસવદ વજહી યોમ તબયદ વજુ એ ખુદા ઓલા દિવસે મારા ચહેરાને નૂરાની કર દો એ દિવસે જ્યારે માણસોના ચહેરા કાળા થઈ ગયા છે એ મારા ચહેરાને કાળો નહીં કરજે જે દિવસે માણસોના ચહેરા નૂરાની થશે તો આ ચહેરાની વાત થાય છે આપ દુનિયાના ચહેરાની ફિકર નહીં કરતા આપણે રૂપ ઉપર ને કદ ઉપર ને આ બધું વિચાર કરતા હોય છે પણ અંદરની હાલત આપણી શું થવાની છે ને શું કરી રહ્યા છે આપણા કામોથી અમે કેવી રીતના પોતાને ચેન્જ કરતા આવ્યા છે એ આપણે વાત કરવાની વધારે જરૂર છે બીજું એક સવાલ ગઈકાલ આવ્યો હતો તો જલ્દી જલ્દી હું કહી દઈશ કદાચ માઇક કટ કરવું પડે કેમ કે ઉપર પ્રોગ્રામ ચાલે છે પણ હું તમારી ખાલી ત્રણ કે ચાર મિનિટ વધારે લઈશ એક ભાઈ મને કીધા હવે સારું સવાલ છે વિચાર કરવા જેવું છે કે આપણે કોઈની મદદ કરીએ ને સામેવાળા પાસે જાય છે એની મદદ કરવા સારું ને એને અગર ભારી લાગતું હોય આપણા પાસે મદદ લેવાની તો અમે કેવી રીતે કરીએ એની મદદ આ તો બરાબર ન કહેવાય સારી વાત નથી કે કોઈને તમે જઈને નીચું દેખાવ નીચું બતાવો કે ભાઈ આ તારા વાસ્તે છે તું આ લઈ લે અને બહુ જરૂર છે મને ખબર છે તો તું આ લઈ ઓલા સામેવાળાને તમે સામે નીચું કરી આપશો ઇમામ જાફર સાદિક સલવાતુલ્લાહ વસલામુ અલયહ જમાનામાં એક એનો દૂરનો કોઈ રિશ્તેદાર સગાવાળામાં પણ હતો જેની હાલત જેની સ્થિતિ આટલી સારી નહોતી ઇમામને તો ખબર છે પણ ઇમામ પોતે નતા જતા મદદ કરવા વાસ્તે કે તું જા ચાલ હું આટલા પૈસા લઈને જાઉં છું તારા પાસે કે આ તારું તારા વાસ્તે છે ભાઈ આ તું પી આરામ કર તું સુકૂનથી રહે ઇમામ એવા માણસને મોકલતા હતા એના પાસે જે ને એ નથી ઓળખતો ને જેને એ નથી બસ ઇમામ એક કાસિદ તરીકે એક પેગામ્બર તરીકે કે આ મારું આટલું તું આ જઈને ફલાના મારા ભાઈને દઈ આપ ઓલો શખ્સ આવતો તો એમાં ઓલા પાસે ગરીબ પાસે જેને જરૂરિયાત હતી એના પાસે આવીને દેતો કે તો ઓલો જો એનો મગજ લઈને પણ હજી એનો સંતોષ નથી થતો કે બસ મને ખુદાએ આપ્યું છે કોઈ પણ આવીને મને દઈ ગયું છે અલ્હમ્દુલિલ્લાહ કરીને લઈ લઉં તો એ કહે છે કે એને કે તું કેટલો સારો માણસ છો કોને કહે છે ઇમામના સાહાબીને કહે છે જેને નથી ઓળખતો તું કેટલો સારો માણસ છો ના મારા સાથે તારું કઈ લાગે કે વળગે ના તું મારો સગો થાય ના કઈ કઈ ન થાય આ જો ને એક જાતને સાદી ને કેવો છે પોતાને ઇમામ કહે છે ને મારી મદદ નથી કરતો તો એ માણસ થી રહેવાનું નહીં એ બહુ અંદર અંદર ખાતો હતો એ માણસ કેવો માણસ એને કેવી તકો કે ઇમામ એને કીધા મારું નામ નહીં લેતો છુપાવી સિરનો વાલાનિયા સિર એટલે છુપાવેલો અલાનિયા એટલે એલાન કરીને એમાં કહે છે એને તું છુપાવી ના આપજો મારું નામ નહીં લેતો કે હું મોકેલો છું મને નથી ખબર એને ખબર પડે બહુ ખરાબ લાગશે એમ ત્યાં જાય છે કે મારા સીમાનો બારામાં આવી રીતના અપશબ્દ હોતું હોય છે એ કહે છે ના મારું ઇમામ હુકમ છે અને નામ તો નહીં આપીશ પણ ઇમામ પાસે આવીને કહે છે મોલા આ કેવો માણસ છે તમે આની મદદ કરો છો એ તો તમને બહુ ગાળો આપે છે ઇમામ કહે છે ભલે આપ એ ભલે મને ખરાબ કહેતો હોય તો મારી ફરજ હું ના ભૂલું મારી ફરજ એ છે કે એની મદદ થતી હોય અને બચ્ચાઓ ખુશહાલ રહે તો આપણે પણ એવી જ રીતના કરવાનું આપણે આપણામાં મોટું પ્રોબ્લેમ શું છે કે તમે અગર મારી એક દિવસ કે હું તમારી એક દિવસ મદદ કરું તો બીજા દિવસે મને યાદ છે તારી હાલત કેવી થઈ ગઈ હતી હું તારા હું તને ઉભા રહું છું ખુદાનો ખોફ કર તું પોતે તારા પાસે ઉભો છો નથી તારા પગમાં જે જોર છે એ પણ ખુદાનું દેલું છે તું આને શું ઉભા રહીશ એને જતાવીએ છે આ જતાવાની બીમારી કાઢી દેવા જેવી છે આપણે સમાજમાંથી કાઢી દેવા ને માણસો એકબીજાની મદદ કરો ને ફાયદો આપણે થશે કેમ કે આપણી કોમ્યુનિટી એક વખત પાછી ઊભી થાય ને બધા ખુશ રહે બસ કોઈને પ્રોબ્લેમ ન હોય તો પછી અમે આગળ જઈને બીજી કોમને એપ્રોચ કરી શકીએ એના સાથે આપનું આજનું દર્શ આપણે એન્ડ પર પહોંચશું ભાઈ મેં સવાલ છે તમાચો મારે બીજો ગાળ દે
وآخر دعوانا الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه.